This is your house, Asma. It has mission for it.
but you can't arrange things like this. तो के कौन के आउ आउ के तू के arrange इतने के तू आउ इतने गोठों में नक्की करती. Only a monkey can do it. तो आउ के खाली बांदरों कर ही सकते हैं. As much as oh my god, तो के हे भगवान. The back door was not closed. तो के back door इतने के पाँचवां नो दरवाजा. तो के वो हे भगवान के पाँचवां नो दरवाजा तो ना तो बंद ना हो तो खुलो हो तो I forget to close it. Forget એટલે કે ભૂલી જવું. તો શું કહે છે કે I forget to close it. તો કે પાછળનો દરવાજો બંધ કરવાનો ભૂલી ગઈ હતી. રિઝવાન છે ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી. તો કે ઓ કે તું જોતો કે લુક એટલે કે જો તો કે પેલા ઝાડ પર જોતો. ધ લકી મંકી ઇઝ ઈટિંગ યોર પોટેટો ચિપ. તો કે જે નસીબદાર વાંદરો છે લકી મંકી એટલે કે નસીબદાર વાંદરો એ તારી બટેકાની વેફર ખાઈ રહ્યું છે. પોટેટો ચિપ એટલે કે બટેકાની વેફર અને ઈટિંગ એટલે કે ખાઈ રહ્યું છે. આસમાં છે ધોઝ ચિપ્સ વેર ફોર યુ એટલે કે તે જે બટેકાની ચિપ્સ એટલે કે બટેકાની વેફર હતી એ તારા માટે હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. ધેન યુ એટલે કે તારા કરતા પણ વાંદરો નસીબ વાળો છે. ઓકે સારું લેટ્સ રિયર્સ એન્ડ અરેન્જ ધ રૂમ ઇન ધ સિમિલિસ વે. એટલે સારું ચાલો હવે આપણે આ ફૂલની ફરીથી ગોઠવણી કરીએ. આસમાં છે લેટ્સ ડુ ઇટ ખૂબ ખૂબ એટલે કે ચાલો હવે આપણે તે કરીએ. ચલો હવે આપણે અહીંયા શું કીધું છે કે બિફોર ધ મંકી એન્ટ્રી એટલે કે જ્યારે વાંદરો આવ્યો એની પહેલા આવવું કરો. પછી જો વાંદરો આવ્યો એના પછી વાંદરાએ શું કર્યું. ચલો પેજ નંબર 12 પર છું. લેટ્સ સી વોટ ડીડ ધ મંકી ડુ એટલે કે વાંદરાએ શું કર્યું એ અહીંયા સ્ટોરીમાં કીધું છે. ચલો જોઈએ. તો ધ મંકી એન્ટર ધ રૂમ એટલે શું કહે છે કે વાંદરો સૌથી પહેલા રૂમમાં પ્રવેશ્યો. ઇટ સ્કેર્ડ ઓલ ધ થિંગ એટલે કે એને બધી વસ્તુ જોઈ. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ એટલે કે જે ટેબલ પંખો હતો એ ક્યાં હતો. કોટ કોટ એટલે કે પલંગની ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ અને જે ટેબલ હતું એ ક્યાં હતું પલંગની ઉપર. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક એટલે વાંદરાએ પેલું બ્રોક ધ લેમ્પ સ્ટડી લેમ્પ એટલે કે જે ભણવા માટેનો જે લેમ્પ હતો એ વાંદરાએ તોડી દીધો. અને પછી શું કીધું છે કે એન્ડ ટોર ધ બુક. ટોર ધ બુક એટલે કે ચોપડો ફાડી નાખ્યો. વાંદરાએ શું કર્યું સૌથી પહેલા અંદર એન્ટર થયું પછી બધું બે રીતે કર્યું. તો કઈ રીતે કર્યું કે ટેબલ પંખો હતો એ પલંગ ઉપર હતો તેણે ક્યાં મૂક્યો કોટ એટલે કે પલંગની જોડે મૂક્યો. પછી એને સ્ટડી લેમ્પ હતો એ તોડી નાખ્યો અને ચોપડો ફાડી નાખ્યો. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રો ધેમ આઉટ. પછી વાંદરાએ શું કર્યું જે શૂઝનું સ્ટેન્ડ હતું એટલે કે ચપ્પલ સ્ટેન્ડ એ જોયું અને એમાંથી ચપ્પલ કાઢી કાઢીને ફેંકવા લાગ્યો. ધ મંકી થ્રે ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર એટલે કે વાંદરાએ થ્રે થ્રો એટલે કે ફેંક્યું એટલે શું કર્યું એને જે મૂર્તિ હતી પૂતળું હતું એ ફ્લોર ઉપર એટલે કે નીચે જમીન ઉપર ફેંકી દીધું. ઇટ વોઝ ઇન ધ કોર્નર એ ક્યાં હતું ખૂણામાં હતું. આગળના ચિત્રમાં જો તમને પૂતળું દેખાશે ખૂણામાં આ રેડ કલરનો સોફો છે એની બાજુમાં. ધ કપબર્ડ વોઝ ક્લોઝ એટલે કે કપબર્ડ એટલે કે કબાટ હતું એ બંધ હતું. નાવ ઇટ ઇઝ ઓપન પણ અત્યારે શું હતું ખુલ્લું હતું. ધ મંકી પુટ ધ ફ્લાવર વાશ ઓન ધ સોફા. ફ્લાવર વાશ એટલે કે ફૂલદાની એટલે વાંદરાએ શું કર્યું ફૂલદાની લઈને ત્યાં મૂકી સોફા પર મૂકી. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ એટલે ક્યાં હતી એક સ્ટૂલ ઉપર હતી. ઓલ ધ ચેર વેર અપસાઇડ ડાઉન. અપસાઇડ ડાઉન એટલે કે ઊંધું અથવા ઊંધેમાં એટલે શું કીધું છે કે ઓલ ધ ચેર એટલે કે બધી જ ખુરશીઓ ઊંધા ઊંધા સીધી હતી એટલે કે બે રીતે કરેલું હતું એટલે કે વાંદરાએ આ રીતે બધું ફેંકી દીધું હતું. ચલો ખ્યાલ આપ્યો બધાને. અહીંયા પહેલા શબ્દાર્થી પર જોઈ લો પછી આગળ ભણાવીએ.
What happened?
ब्रेक એટલે કે તેજસ્વીની એ શા માટે બ્રેક વાળી હતી તો શા માટે મારી હતી કે પક્ષીઓનું ટોળું હતું કે તેજસ્વીની સાયકલ સામે આવતું હતું એટલે તેજસ્વીની એ બ્રેક માંગી હતી તો ચલો આપણે આન્સર લખીશું ¿Cuál es?